પોરબંદરમાં રિક્ષા ચાલકને એસઓજી પોલીસના કેટલાક કર્મચારીઓએ 11 માસ પૂર્વે માર મારી તેની પાસે રહેલ રૂપિયા 1,35,00,000 પડાવી લીધા હોવાના સનસનીખેજ આક્ષેપ સાથે એસપીને ફરિયાદ અરજી કરાઈ હતી. આ મામલે જે વકીલનું નામ અરજીમાં છે તે વકીલે આવી કોઈ રકમ જ રિક્ષા ચાલકને ન આપી હોવાનું જણાવતા મામલામાં નવો વળાંક આવ્યો છે. પોરબંદરના કડિયા પ્લોટ શેરી નંબર 7માં રહેતા અને રિક્ષા ચલાવતા જીતેન્દ્ર જયેશ પારેખ નામના આધેડે એસપીને કરેલી લેખિત ફરિયાદ અરજી કરી જણાવ્યું હતું કે પોતે હાથીટાકી નજીકના રિક્ષા સ્ટેન્ડમાં વર્ષોથી રિક્ષા રાખતો હોવાથી આ વિસ્તારમાં ઓફિસ ધરાવતા જાણીતા વકીલ ગ્રીષ્માબેન અને શરદભાઈ જોશી સાથે છેલ્લા 22 વર્ષોથી સંબંધ છે અને વકીલ બ્લેકના રૂપિયા એક ચોક્કસ સ્ટેમ્પ વેન્ડર તથા પોતાને સાચવવા માટે આપતા હતા. તેના બદલે તેને રૂપિયા 50,000 વાપરવા માટે આપતા હતા. તારીખ 5/11/2022 રોજ વકીલે સ્ટેમ્પ વેન્ડરની હાજરીમાં રૂપિયા 1,35,00,000 તેને સાચવવા માટે આપ્યા હતા. દરમિયાન જીતેન્દ્રને મકાનના સમારકામ માટે 2,00,000 રૂપિયાની જરૂર પડતા વકીલ પાસે માગતા વકીલે પૈસા આપવાની ના પાડી હતી એટલે પોતે મોબાઈલ થોડા દિવસ માટે બંધ કરી દીધો હતો. એ દરમિયાન વકીલ તેને શોધતા હતા. થોડા દિવસ પછી વકીલ રસ્તામાં મળતા તેને રૂપિયા 1,35,00,000 આપવાનું કહેતા જીતેન્દ્રએ ગુસ્સામાં એ રૂપિયા બ્લેકના હોવાથી ભૂલી જવા અને બ્લેકના પૈસા હોવાથી ક્યાં ફરિયાદ કરશો તેમ જણાવ્યું હતું. તેથી તેઓ ત્યાંથી ચાલ્યા ગયા હતા અને અવારનવાર જીતેન્દ્ર પાસે પૈસાની ઉઘરાણીઓ કરતા હતા પણ તેને રૂપિયા દેવાની ના પાડી હતી, જેથી વકીલે રૂપિયા કઢવા માટેનો હવાલો એસઓજી શાખામાં ફરજ બજાવતા કેટલાક પોલીસકર્મીઓને આપ્યો હતો અને આ પોલીસકર્મીઓએ તેને તારીખ 29/12/2022 રોજ એસઓજીએ બોલાવીને નગ્ન કરી બેફામ માર માર્યો હતો અને તેના ગુપ્તાંગના ભાગે ઇલેક્ટ્રિક શોટ આપ્યો હતો. આથી જીતેન્દ્રએ બીકમાને બીકમાં બધું કબૂલ કરી અને તમામ રકમ અને દાગીના તે પોલીસકર્મીઓને આપી દીધા હતા. આથી આ અંગે જવાબદાર પોલીસકર્મીઓના નામજોગ રજૂઆત કરી તેની સામે કડક કાર્યવાહી કરવા એસપીને રજૂઆત કરી છે. મારે ક્રિષ્માબેન જોડે છેલ્લા 22 વર્ષથી સંબંધ હતો અને એના બ્લેકના પૈસા પ્રફુલ માંડવિયા બરાબર પરાગ માંડવિયા પ્રફુલ માંડવિયાનો છોકરો એ મેલી જતો અને લઈ જતો બરાબર છે. મારા મકાનનું રિનોવેશન કરાવવાનું હતું તો 2,00,000 રૂપિયા મેં માગ્યા તો મને એને ના પાડી. એ અરસામાં હું 2-3 દિવસ બહારગામ ગયો બરાબર, મારો ફોન એને લાગ્યો નહીં બરાબર, એટલે એને સીધો જઈને હવાલો દીધો એસઓજીની અંદર કિશન ગોરાણીયાને બરાબર. કિશન ગોરાણીએ એ પૈસા એ લઈ લીધા, એ સમીર ધુણેજા, રવિ જોશી અને મોહિત બરાબર છે, મારા પૈસા એ લઈ લીધા, પ્લસ મારા એના પૈસા હતા એ મેં દઈ દીધા, પ્લસ મારા બેંકના એકાઉન્ટમાં પડ્યા હતા એ લઈ લીધા, મારા થોડા ઘણા દાગીના હતા એ લઈ લીધા, મારો છોકરાનું બાઇક હતું એ જટી લીધું અને ક્યાંય જાય કરવી તો તને પાવડર હતા અત્યારમાં ફિટ કરી દેશું બરાબર છે, તારી જિંદગી ગોટે ચડાવી દઉં, તું જિંદગી પર જેલ બહાર નહીં નીકળ અને વધુ ક્યાંય ભક્તિનો થતો નહીં અને મેં પિટિશન કરતો નહીં. હાઈકોર્ટમાં અભદ્ર શબ્દથી હાઈકોર્ટને સુપ્રીમ કોર્ટને ગારું દીધી બરાબર, મારું હું તોડી લઈએ હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ બરાબર, તારે જ્યાં જવું હોય ને જાજે કે બાકી મારું કંઈ થાય નહીં. હું આવા તો અનેક લોકોની માથે અત્યાચાર કર્યા ને કોઈ સામે આવતા નથી, કેમ કે આ લોકોની બીકના હિસાબે હું આજે બીકના હિસાબે આજે વરદીથી સામે ના આવવાનું કારણ જ એ, કેમ કે હું ને મારો છોકરો બે જ છે બરાબર, મારી વાઇફ એક્સપાયર થઈ ગઈ અને એના આઘાતમાં ને આઘાતમાં મારી મમ્મી એક્સપાયર થઈ ગયા બરાબર છે. 30/1/2022 રોજ 1,38,00,000 એક કિશન ગોરાણીયા, સમીર ધુણેજા, રવિ જોશી અને મોહિત બરાબર, અને મને અસહ્ય માર મારવામાં આવ્યો, મારા ગુપ્ત અંગમાં બરાબર શોટ લીધા બરાબર, માથામાં 19 પટ્ટા માર્યા. એ હાચવા પરાગ માંડવિયા મારી ત્યાં મેલી જતો અને 3 દિવસ મારો ફોન બંધ રહ્યો બરાબર છે, એટલે એને સીધે સીધો હવાલો આપી દીધો બરાબર છે. હું મારા કામે થઈને જૂનાગઢ ગયો હતો 2 દિવસ લગી બરાબર છે. એ એસઓજી ઓફિસે બરાબર, મને એનો ફોન આવ્યો સમીરનો કે એસઓજી ઓફિસે આવી ગયા, એટલે હું 29/12/2022 રોજ ગયો બરાબર છે, એટલે મને 29, 30 અને 31 તારીખ લગીને ઉભડક રાખ્યો અને અસહ્ય માર માર્યો અને મારી મહેનતના પૈસા હતા એ બધા કઢવી લીધા બધું, આખા લોકરમાં મારા દાગીના હતા એ લઈ લીધા, મારા પૈસા યુકોબેકમાં મારા મહેનતના પૈસા હતા એ લઈ લીધા. ક્રિષ્માબેન એડવોકેટ છે. આ 29/12/2022 આવી રીતના એ પરાગ માંડવિયા જ મેલી જતો છેલ્લા 4-5 થી 6 વર્ષ ત્યાં બરાબર, અને દર મહિને મને આપી દેતા પૈસા વાપરવાના, તારે કોઈને વાત ના કરતો, તારા ઘરે કોઈ આવે નહીં ઘર જાય અને આગળ તો બસ આ રીતના છે. મેં કહો બરાબર હાઈકોર્ટમાં લખ્યું છે બરાબર છે, મુખ્યમંત્રી લગીને લખ્યું છે બરાબર, ગૃહ ખાતામાં લખ્યું છે
હવે આગળ મને ન્યાય મળે એવી મારી માંગ છે, બરાબર. અને મારી જે મહેનતના પૈસા છે એ મને મળી જાય, પ્લસ મારા છોકરાનું બાઇક મને આપી દે. અને લૂંટ જ ચોખ્ખી કરેલી છે, હજી મારા છોકરાના જ નામનું બાઇક છે. અત્યારે બાઇક અહીંયા કોઈક ઉદ્યોગનગરની અંદર કોઈક કોન્સ્ટેબલ કે કોઈ જે કંઈ હોય એક્સ વાય ઝેડ એ ફેરવે છે, બરાબર છે. એફઝેડ બાઇક છે. જો કે પોલીસને આપેલ અરજીમાં શહેરના ખૂબ જ જાણીતા અને વિદ્વાન વકીલ શરદભાઈ જોશી તથા ગ્રીષ્માબેન જોશીનું નામ જણાવ્યું છે, ત્યારે ગ્રીષ્માબેને પોરબંદર ટાઈમ્સ સાથે વાતચીતમાં રિક્ષા ચાલકના દાવા અને આક્ષેપ ખોટા હોવાનું જણાવ્યું હતું અને પોતે ક્યારેય આવી કોઈ રકમ રિક્ષા ચાલકને આપી ન હોવાનું જણાવ્યું છે અને રિક્ષા ચાલક જ નશાની હાલતમાં આવતો હોવાથી તેઓએ ત્યાંથી કાઢી મૂકતા અથવા તો અન્ય કોઈ કારણથી આવા ખોટા આક્ષેપ કરતો હોવાનું જણાવાયું છે અને આગામી સમયમાં રિક્ષા ચાલક સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ તેઓએ જણાવ્યું છે. જે રિક્ષા ચાલક આક્ષેપ કર્યા છે કે 1.5 કરોડ જેવી રકમ ને એવું બધું શું છે ખરેખર એમાં હકીકત? મેં એ વસ્તુ સાંભળી મને ખબર જાણવા મળ્યું એ હકીકત તદ્દન ખોટી છે. એણે આવી કોઈ અરજી જે કરી છે એ અરજીની કોઈ હકીકતો સાચી નથી. અને એ અમારી ઓફિસની પાસે એક નંબરનો દારૂ પીવાવાળો માણસ છે અને અમારી ઓફિસના ઓટલા ઉપર એવી રીતે દારૂ પીને તોફાન કરતો હતો એટલે શરદભાઈએ પોલીસને ઇન્ફોર્મ કરીને એને એનાથી ઉઠાડ્યો અને એ જગ્યાએથી દૂર કર્યો એને. એટલે એનું વેર રાખીને અથવા તો બીજી અન્ય કોઈ મળી નિરાધાથી એણે આવી ખોટી અરજી કરેલી છે. મેં ક્યારેય એને કોઈ દિવસ કોઈ પૈસા 1.35 કરોડ કે કોઈ પણ પૈસા એને મેં સાચવવા આપેલા નથી અને એવી કોઈ એની એને માટે એને એને પાસેથી પૈસા મેળવવા માટે થઈને કોઈ પોલીસને કોઈ હવાલો આપ્યો નથી. એ તદ્દન ખોટી હકીકત જોડી અને હંબક વાત કરી અને અમારી સાથે મળી નિરાધાથી પૈસા પડવાના ઈરાદાથી આને ખોટી અરજીઓ કરી છે. એક સ્ટેમ્પ વેન્ડરનું કહે પરાગની જે ઉલ્લેખ કરે છે પરાગની વાત છે. પરાગ અમારે ઓફિસે બેઠો હતો તે ત્યારે જ દારૂ પી તોફાન કરતો હતો. એટલે આ સ્ટેમ્પ વેન્ડર જે પરાગ છે એ અવારનવાર પોતાના ધંધા માટે અને અમારી સાથે એનો કોન્ટેક્ટ હોય આવ્યો હતો તે દિવસે દારૂ પીને તોફાન કરતો હતો એટલે ત્યારે મોકલી દીધો. એટલે પરાગને પણ એ રીતે એણે ખોટી રીતે સંડોવાની કોશિશ કરી છે. અમે કોઈ પૈસા એને ક્યારેય આપ્યા નથી અને એવો એ માણસ નથી કે પૈસા એને સાચવવા આપી શકાય. એનું સ્ટેટસ ગામ આખું જાણે જ કે કેવો માણસ છે અને એનું બેકગ્રાઉન્ડ શું છે અને પોલીસના ચોપડે એની કેટલી ઇજ્જત છે એ બધાય જાણે છે. જો એ અમારી સામે ફરિયાદ કરશે તો અમે કાયદે એની સામે તમામ કાયદેસરના પગલાં લેશું. અત્યારે જે તમારું નામ જોગાણે આપ્યું છે તો એનામાં શું કાર્યવાહી કરશો તમે? અમે વિચાર કરીએ છીએ કે એને આ જો એ ફરિયાદ કરશે તો અમે એની પર કરશું અને એ સિવાય પણ આ અરજીને અંદર અમને અમારી જે બદનક્ષી કરી છે એ બાબતમાં પણ અમે કાયદેસરના પગલાં તમામ પગલાં યોગ્ય સમયે લેશું. ગઈકાલે અરજી ઇન્વોલ્વ થઈ એમાં વકીલ ગ્રીષ્માબેન અને શરદભાઈ બાબત એમના પૈસાના લેતી દેતી બાબતની અરજી છે અને એમાં પોલીસના વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવ્યા છે. એ આક્ષેપોની અમને એસપી સર દ્વારા તપાસ સોંપવામાં આવશે ત્યારે કરવામાં આવશે વ્યવસ્થિત રીતે. તપાસમાં જે બહાર આવશે એ પ્રમાણે આક્ષેપોમાં પોલીસમાં એક કિશનભાઈ ગોરાણિયા છે એમના વિરુદ્ધ આક્ષેપ કરવામાં આવ્યા, સમીરભાઈ છે અને રવિભાઈ છે એમના વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવ્યા. આ બાબતે વિસ્તૃત તપાસ કરવામાં આવશે. એટલે જે વકીલ છે એમણે પેલા સ્ટેમ્પર જોડે આપી છે 1.35 કરોડ જેટલી રકમ છે અને પોલીસે છે એમાં આમાં જે અરજીમાં આક્ષેપો કરવામાં આવ્યા છે એ બાબતે શું એક્ઝેક્ટ આંકડો છે એ તપાસ અંતે ખબર પડશે. મેડમ આ પોલીસ કર્મીઓ છે તે કયા ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવે છે? હાલ સુધીમાં ફરજ બજાવે છે.